આગળ વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર સુરતથી. સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારીનું ફોર્મ રદ કરવાના નિર્ણયને પણ પડકાર આપવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલ ઇલેક્શન પિટિશન અને સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં આ એપ્લિકેશન ફાઇલ કરી છે. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ ઇલેક્શન પિટિશન કરવામાં આવી. સંવાદદાતા રોનક વર્મા ફોન લાઇન પર. રોનક, પૂરી વિગત. ગોલતે લોકસભા સામાન્ય ચૂંટણીની જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે અને આવતીકાલે દેશભરનું જે મતદાન થયું છે તેનું પરિણામ જાહેર થવાનું છે. પરંતુ તે પહેલા ગુજરાતમાં જે પ્રમાણે પાછલા દિવસમાં ઘટનાક્રમ રહ્યો અને કુલ 26માંથી એક બેઠક એટલે કે સુરતની જે બેઠક ભાજપ જે બિનહરીફ જીત્યું છે તેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જે પ્રમાણે જે નાટ્યાત્મક જે ઘટનાક્રમ રહ્યો હતો અને આખરે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમનું ફોર્મ જે રદ કરવામાં આવ્યું હતું અને આ જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે તે મામલાને હવે ગુજરાત હાઈકોર્ટમાં લાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરતના જે મતદારો છે તેમના દ્વારા આ સમગ્ર ઘટના અરજી સ્વરૂપે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે કે જે પ્રકારે તેમના અધિકારો છે અધિકારોનું પણ હનન થયું છે અને જે ફોર્મ રદ કરવાની જે પ્રક્રિયા સમગ્ર થઈ છે તેના પર પણ અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે માત્ર કોંગ્રેસના ઉમેદવાર નહીં પરંતુ અન્ય પણ જે ઉમેદવારો હતા તેમણે પણ જે પ્રકારે ફોર્મ પાછા ખેંચ્યા હતા અને ત્યારબાદ જે પ્રમાણે તેમનું ફોર્મ રદ થયું હતું અને પરિણામે જે બેઠક છે તે બિનહરીફ થઈ હતી અને 26માંથી એક બેઠક લડ્યા વગર જ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને જે અરજદારના વકીલ છે પંકજ ચાપાનેરી તે સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે. આભાર તમામ માહિતી માટે. જામનગરમાં બની છે એક ચોંકાવનારી ઘટના, જ્યાં